हेलो एंड वेलकम टू माय चैनल ज्ञान ज्योत। हूँ अश्विन राठौड़। आप सबनों मारी चैनल ज्ञान ज्योत पर हार्दिक स्वागत करो छूँ। तो आज आपणे धोरण 12 ना अंग्रेजी विषय में थोड़ो अभ्यास करीशू। तो धोरण 12 ना अंग्रेजी विषय में प्रथम यूनिट छे एमानु रीड 1 छे। एनु शीर्षक छे कैन यू इंस्टॉल लव, શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો। હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો પાઠના શીર્ષક સાદા સરળ અને સમજાય એવા હોય છે, પણ અહીંયા એક પ્રશ્નચિહ્ન છે। પ્રશ્નચિહ્ન હોવાના સાથે આપણામાં થોડીક જિજ્ઞાસા પણ આવે કે એવું તો શું છે, કેન યુ ઇન્સ્ટોલ લવ, આ પ્રશ્ન છે તો કોણે પૂછ્યો અને કોને પૂછ્યો। તો આ પ્રશ્ન ગ્રાહક સેવા પ્રતિનિધિને એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને પૂછ્યો છે। હવે આ પ્રશ્ન પૂછવાની નોબત કેમ આવી, કેમ જરૂરિયાત પડી? તો કસ્ટમર અથવા ગ્રાહક પોતાના કમ્પ્યુટર પર અથવા પોતાના હૃદય પર, કમ્પ્યુટરનો મતલબ અહીંયા રૂપક છે, હૃદય સાથે સરખાવવાનું છે, હૃદય સમજવાનું છે। તો કમ્પ્યુટર પર ગ્રાહક પ્રેમ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહી છે અને એ દરમિયાન એને જે થોડી ટેકનિકલ સમસ્યાઓ જે આવે છે એના કારણે ગ્રાહક સેવા પ્રતિનિધિને ફોન કરી માર્ગદર્શન મેળવે છે। એટલે પાઠનું ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ। હવે આમ તો નોર્મલ છે કે યુટ્યુબ પર ઘણા બધા વિડીયો પાઠના કન્ટેન્ટ બેઝ એટલે કે સીધા અંગ્રેજી અને ગુજરાતી સાથેના સમજૂતીના વિડીયો ઘણા બધા મળી રહ્યા છે। એટલે મારો ઉદ્દેશ અને હેતુ એ છે કે વિદ્યાર્થીઓને ખરેખર આપણા બોર્ડ અથવા આપણા જે પણ પુસ્તક નિર્માતા છે એ ખરેખર શું સમજાવવા માગે છે એનો એક નાનો આંશિક પ્રયત્ન છે કે વિદ્યાર્થી ખરેખર એ સમજે જેને પુસ્તક બનાવનાર અથવા પાઠ લખનાર સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે। એટલે આપણે વર્ડ ટુ વર્ડ એટલે કે શબ્દ ટુ શબ્દના બદલે એકચ્યુઅલ શું છે, શું મેટર છે, શું કથા છે, શું સાર છે, શું મોરલ છે એના પર આગળ વધીશું। તો ધીસ રીડ ઇઝ અબાઉટ ધ ગ્રેટેસ્ટ ફિલિંગ ઓફ ધ વર્લ્ડ લવ। આ પાઠ શાના લખતો છે? તો આ પાઠ લખ્યું છે એ પ્રમાણે શ્રેષ્ઠ લાગણી, જે વિશ્વની શ્રેષ્ઠ લાગણી છે અને લાગણી કઈ છે, પ્રેમ। અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે LOVE કેપિટલ અક્ષર છે, જ્યારે 4 કેપિટલ છે। એટલે નોર્મલ જે સંદર્ભમાં આપણે પ્રેમ અથવા લવને સમજીએ છીએ એનાથી થોડોક વિસ્તૃત અર્થ છે। અહીંયા લવનો મતલબ માનવથી માનવ, માનવથી પ્રાણી અને તમામ પ્રકૃતિ સાથેનો પણ હોઈ શકે છે અથવા છે એમ આપણે સમજવાનું છે। જેમ સંસ્કૃતમાં પંક્તિ છે વસુધૈવ કુટુંબકમ, એટલે સમગ્ર વિશ્વ આ એક જગત છે, એક કુટુંબ છે અને એને આપણે એકબીજાને પ્રેમ કરવાનો છે, કોઈ પ્રત્યે ઈર્ષ્યા રોષ ભણગમો કે દ્વેષભાવ રાખવાનો નથી। અને એ લાગણીઓ, હીન લાગણીઓ જો આપણામાં હશે તો આપણામાં પ્રેમ પ્રસ્થાપિત થઈ શકશે નહીં। આ એક સાદી સરળ ભાષામાં આપણે આખા પાઠનો સાર કીધો। આપણને ખબર છે ગુજરાતીની પેલી પંક્તિ કે અખંડ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે અને વનોની છે વનસ્પતિ। એટલે તમામને આપણે જાળવવાના છે, તમામનું મહત્ત્વ આપણે સમજવાનું છે, તમામને એનો સાથ સહકાર અને સત્કાર કરવાનો છે, કોઈ પ્રત્યે હીન ભાવના, હીન લાગણી કે કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ કે કોઈ પ્રાણી ઉતરતી કક્ષાનું છે એવું આપણે માનવાનું નથી। હિયર ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે CSR પરીક્ષામાં પૂછાય, અથવા આપણી નોર્મલ જાણકારી માટે પણ યાદ રાખીએ કે CSR એ કોનું શોર્ટ ફોર્મ છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવનું એ શોર્ટ ફોર્મ છે। તો શું કરે છે? હિયર ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ઇઝ હેલ્પિંગ ધ કસ્ટમર, શું કરે છે ભાઈ, કે ગ્રાહકને મદદ કરી રહ્યો છે ટુ ઇન્સ્ટોલ લવ, શું પ્રસ્થાપિત કરી રહ્યો છે તો પ્રેમ પ્રસ્થાપિત કરવામાં।
ગુજરાતી જોઈએ તો અહીં ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને પ્રેમ પ્રસ્થાપિત કરવામાં મદદ કરે છે। હવે આ ગ્રાહક કોણ છે, આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ કોણ છે? નોર્મલ આપણે જ્યારે આપણે મોબાઈલમાં ટાવર કવરેજ કે અન્ય કોઈ સમસ્યા આવે ત્યારે આપણે જેમ કોન્ટેક કરીએ છીએ કોલ સેન્ટરમાં, બસ સેમ એ જ પ્રકારના બે પાત્રો છે જેમાં એક કસ્ટમર છે એટલે કે ગ્રાહક છે। યાદ રાખીશું કે ગ્રાહક લેડીઝ છે કારણ કે પાઠમાં મેડમ એવા શબ્દોનો ઉલ્લેખ છે એટલે ગ્રાહક લેડીઝ છે એવું આપણે સમજવાનું છે। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ મેલ છે કે ફિમેલ છે એનો કદાચ સ્પષ્ટ ઉલ્લેખ છે નહીં, પણ યાદ રાખીશું કે કસ્ટમર લેડીઝ છે એટલે કદાચ ટ્રુ એન્ડ ફોલ્સમાં પણ પૂછાઈ શકે છે। તો જેને સમસ્યા છે અને જે કોન્ટેક કરે છે, જે સંપર્ક કરે છે એ ગ્રાહક છે, અને એ જેનો સંપર્ક કરે છે અથવા જે માર્ગદર્શન આપે છે, જે સલાહ આપે છે એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એટલે કે ગ્રાહકને સેવા આપનાર પ્રતિનિધિ, ગ્રાહક સેવા પ્રતિનિધિ। હવે જોઈશું આગળ, તો હિયર ધ કસ્ટમર હેઝ સમ પ્રોબ્લેમ્સ, શું કહે છે કે ગ્રાહકને થોડીક સમસ્યાઓ છે, લખ્યું છે કે અહીં ગ્રાહકને પ્રેમ પ્રસ્થાપિત કરવામાં થોડીક તકલીફ પડી રહી છે। વાઇલ ઇન્સ્ટોલિંગ લવ સો સી કોલ્સ, જો મેં સીધી જ રીતે સી કોલ્સ એવું લખ્યું છે એટલે આપણે યાદ રાખીશું કે કસ્ટમર એક સ્ત્રી છે, સો સી કોલ્સ ધ સી એસ આર કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ફોર હેલ્પ, મદદ માટે ફોન કરે છે। ધ સી એસ આર ચેક સમ ઓફ ધ ડિટેલ્સ, હવે શું કરે છે સી એસ આર એટલે કે લખ્યું છે કે તેથી તે ગ્રાહક સેવા પ્રતિનિધિને ફોન કરે છે અને ગ્રાહક સેવા પ્રતિનિધિ માહિતી ચકાસી, શું કરે છે ચેક સમ ઓફ ધ ડિટેલ્સ એન્ડ આસ્ક ધ કસ્ટમર ટુ ડિલીટ સમ ફાઇલ્સ દેટ હેઝ ઓલરેડી બીન ઇન્સ્ટોલ્ડ, શું કહે છે માહિતી ચકાસી પહેલાંથી જ પ્રસ્થાપિત થયેલ થોડીક ફાઇલોને દૂર કરવાની સલાહ આપે છે। એન્ડ આફ્ટર ધેટ અને ત્યારબાદ શું થશે, ધેટ શી એટલે કે કસ્ટમર ઇઝ એબલ ટુ ઇન્સ્ટોલ લવ, અને પછી તેણીની પ્રેમ પ્રસ્થાપિત કરવામાં સફળ થાય છે। હવે આ પહેલાંથી ઇન્સ્ટોલ કરેલી ફાઇલો કે જૂની લાગણીઓ આ બધું શું છે અને કઈ લાગણીઓની કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વાત કરે છે, તો એ છે ધ કસ્ટમર હેઝ પાસ્ટ હટ ડોટ ઇએક્સી, પાસ્ટ હટ ડોટ ઇએક્સી એટલે શું છે કે ગ્રાહકના હૃદયમાં ભૂતકાળમાં લાગણી દુભાવવાના કોઈ પ્રસંગો બન્યા છે। નોર્મલ છે કે તમને કોઈ પ્રસંગે કોઈ વ્યક્તિ તરફથી લાગણી દુભાવવાનો પ્રસંગ બન્યો હોય તો તમે એ વ્યક્તિ પ્રત્યે તમારા મનમાં થોડોક પૂર્વગ્રહ હોય છે જેથી તમે એને પ્રેમ કરી શકતા નથી, એટલે કે તમારામાં લવ ઇન્સ્ટોલેશનમાં થોડીક તકલીફ પડી શકે છે। એટલે કે પાસ્ટ હટ ડોટ ઇએક્સી લો એસ્ટીમ હીન ભાવના, ક્યારેક હું ઉચ્ચ છું, હું સર્વોત્તમ છું, મને જ બધું આવડે, હું જ હોશિયાર છું અને સામેવાળો મારાથી ઉત્તરથી કક્ષાનો છે, હું કલેક્ટર છું અને સામેવાળો નોર્મલ પટાવાળો છે, એવી જ્યારે લાગણી હશે ત્યારે પ્રેમ પ્રસ્થાપિત કરવામાં તકલીફ થશે। એટલે લો એસ્ટીમ ગ્રજ ડોટ ઇએક્સી, ગ્રજ એટલે દ્વેષભાવ, ક્યારેક ઈર્ષા હોય છે, ક્યારેક શું થાય કે શાળામાં પણ કોઈ વ્યક્તિનો કોઈ વિદ્યાર્થીનો નંબર અને માર્ક્સ આપણાથી સારા આવે ત્યારે નોર્મલ ઈર્ષા થાય અને આ ઈર્ષાના કારણે તમે એ વ્યક્તિ પ્રત્યે ઈર્ષાભાવ રાખો, જેથી દ્વેષભાવ રાખો જેથી તમે એને સારી રીતે સમજી શકો નહીં। ખરેખર એ વ્યક્તિ સારો હોઈ શકે છે પણ તમને તમારામાં થોડીક સમસ્યા છે એટલે તમે એને પ્રેમ કરી શકતા, તમે એમને સમજી શકતા નથી। તો આ છે ગ્રજ ડોટ ઇએક્સી એન્ડ રિઝેન્ટમેન્ટ ડોટ કોમ, અણગમો અથવા રોષ। ઘણી વખત શું થાય છે, નાના એવા કોઈ પ્રસંગના કારણે પણ આપણને અન્ય પ્રત્યે અણગમો કે રોષ એટલે કે ગુસ્સો રહે છે અને એના કારણે લગભગ જ્યાં સુધી આપણા એ વ્યક્તિ સાથેના સંપર્ક રહે ત્યાં સુધી આપણા મનમાં આપણા હૃદયમાં એ વ્યક્તિ પ્રત્યે અણગમો પ્રવર્તે છે અને એના કારણે એ વ્યક્તિના સારા પાસાને પણ આપણે જોઈ શકતા નથી। તો શું છે રિઝેન્ટમેન્ટ ડોટ કોમ રનિંગ રાઈટ નાઉ, શું કહે છે જોઈએ ગુજરાતીમાં, એ ગ્રાહકના હૃદયમાં ભૂતકાળમાં લાગણી દુભાવવાના પ્રસંગો, હીન ભાવના,
દ્વેષભાવ, અણગમો, રોષ જેવી ભાવનાઓ પહેલાંથી જ પ્રવર્તી રહી છે. હવે આ લાગણીઓ હશે તો પ્રેમ પ્રસ્થાપિત થઈ શકશે નહીં. તો શું કરવું પડશે? તો એને આપણે ડિલીટ કરવી પડશે. તો શું કહે છે જુઓ, CSR ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ CSR આસ્ક હર ટુ ડિલીટ ધીસ પ્રોગ્રામ્સ. પ્રોગ્રામ્સનો મતલબ છે કમ્પ્યુટર માટે પ્રોગ્રામ છે, અને માણસના હૃદય માટે આપણે એને સમજવાનું છે ફિલિંગ્સ, લાગણીઓ. ઇન ઓર્ડર ટુ ઇન્સ્ટોલ લો, શું કહે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ, તેણીને આ પ્રોગ્રામ લાગણીઓ દૂર કરવાની સલાહ આપે છે જેથી પ્રેમ પ્રસ્થાપિત કરી શકાય. હવે જ્યારે આ ગ્રાહક એટલે કે સ્ત્રી જે છે એ પ્રેમ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એરર આવે છે. તો પરીક્ષામાં આપણે યાદ રાખીશું કે એ એરરનો નંબર કયો છે. ધ કસ્ટમર ટ્રાઇઝ ટુ ઇન્સ્ટોલ લવ એન્ડ ફાઇન્ડ્સ એન એરર 412. યાદ રાખશો મિત્રો કે એરર નંબર છે 412. આંકડા કદાચ આગળ પાછળ થઈ શકે 214 કે 124. તો આપણે ધ્યાન રાખીશું કે એરર નંબર છે 412, અને એની અંદરનો જે મેસેજ છે શું છે, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. જે પ્રોગ્રામ છે લવ નામનો પ્રોગ્રામ એ આંતરિક ભાગ ઉપર નીચે લખ્યું છે કે ગ્રાહક પ્રેમ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે અને એને શું મળે છે, ભૂલ નંબર છે 412. પ્રોગ્રામ આંતરિક ભાગો પર નથી ચાલતો તેવો મેસેજ મળે છે. આંતરિક ભાગો પર નથી ચાલતો એનો મતલબ શું છે કે પ્રેમ એ તમારે વહેંચવાનો છે, તમારામાં એકલામાં હોય અને તમે અન્યને ના વહેંચો, અથવા તમે તમારી જાતને જ ફક્ત પ્રેમ કરતા રહો, અન્ય પ્રત્યે દ્વેષ, ઈર્ષા અને બીજા ભાવ રાખો, ખોટા, ખરાબ, હીન કક્ષાના, તો પ્રેમ ફેલાવતો નથી. એટલે કે એક્સટર્નલ કમ્પોનન્ટ્સ પર પ્રેમને, પ્રેમનું કામ એક્સટર્નલ કમ્પોનન્ટ પર છે. ધ CSR આસ્ક હર ટુ ફાઇન્ડ ડાયરેક્ટલી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. એટલે અહીંયા હવે CSR શું કરે છે, ગ્રાહક સેવા પ્રતિનિધિ તેણીને જાતનો સ્વીકાર નામની નામાવલી શોધવાનું અને તેને પોતાના હૃદયમાં નકલ કરવાનું કહે છે. જો ફરી, ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક હર ટુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું છે, સ્વીકાર કરવો. ખાસ કરીને લખ્યું છે સેલ્ફ એક્સેપ્ટન્સ, જાતનો સ્વીકાર કરવો. સમસ્યાઓ, ઉણપો માણસના પોતાનામાં પણ હોય છે અને સામેની વ્યક્તિમાં પણ હોય છે, પણ થોડુંક આપણે જવા દેવું પડશે, થોડુંક છતું કરવું પડશે, તો જ પ્રેમ પ્રસ્થાપિત થશે. આપણી સમસ્યાઓનો પણ સ્વીકાર કરવાનો છે અને સામેની વ્યક્તિની પણ ઉણપો, સમસ્યાઓ, એની તકલીફોનો જો સ્વીકાર કરીશું તો પ્રેમ પ્રસ્થાપિત કરવામાં વધુ સમય જશે નહીં. એટલે CSR શું કહે છે કે એક ડાયરેક્ટરી શોધો, નામાવલી શોધો, જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ એન્ડ કોપી ધેમ ટુ માય હર્ટ ડાયરેક્ટરી. એટલે ત્યાંથી એ જાતના સ્વીકારની, અથવા મારામાં જેમ ઉણપ છે એમ સામેના વ્યક્તિમાં પણ છે, તો એ સેલ્ફ એક્સેપ્ટન્સને સ્વીકારી સામેની વ્યક્તિ અથવા સેલ્ફ એમાંથી ડાયરેક્ટરીમાંથી માય હર્ટ એટલે કે પોતાના હૃદયમાં એ વસ્તુને કોપી કરવાની છે, નકલ કરવાનું કહે છે. એટલે કે સૌનો સ્વીકાર કરશો તો પ્રેમ જાતે જ ઇન્સ્ટોલ થશે, કોઈ સમસ્યા આવશે નહીં. સૌનો સ્વીકાર એની નાની મોટી ભૂલો સાથે કરવો જોઈએ. બસ આ સીધો મતલબ છે. ધ CSR આસ્ક હર ટુ ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ. હવે આગળ CSR શું કહે છે, ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહે છે, ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હટ ડાયરેક્ટરી. અને માય હટ ડાયરેક્ટરીમાં એને કોપી કરવાનું કહે છે. અને એ કઈ ફાઇલ્સ છે, તો forgiveself.com શું છે, જાતની માફી. બરાબર, જાતની માફીનો મતલબ આપણે થોડો વિસ્તૃત લઈએ તો પોતાની પણ સમસ્યાઓને માફ કરવાની છે અને સામેની વ્યક્તિની પણ ઉણપો, એને તરફથી થયેલી ભૂલોને પણ માફ કરવાની છે. પછી સેલ્ફ એસ્ટીમ, એટલે તમે તમારી જાતનું માન રાખો, સ્વયં સન્માન રાખો. બરાબર છે, અને સાથે સાથે આપણે એમ કહી શકીએ કે સામેની વ્યક્તિનું પણ માન, સન્માન, આદર, સત્કાર જાળવવાનો છે. કારણ કે પ્રેમનો મતલબ જ કાળજી છે, પ્રેમનો મતલબ સત્કાર અને સન્માન પણ છે.
તો સેલ્ફ એસ્ટીમ TXT રિયલાઇઝ વર્થ એટલે શું મતલબ છે મૂલ્યનો ખ્યાલ અથવા મૂલ્યની સમજણ અથવા જે તે વ્યક્તિના મૂલ્યને પણ સમજવાનું છે બરાબર આપણે કદાચ 11માં જૂના સિલેબસની કવિતા યાદ આવે તો પેલી ખિસકોલી અને પર્વતવાળી છે માઉન્ટેન એન્ડ ધ સ્ક્વિરલ કે માઉન્ટેન પર શું છે મોટા મોટા પર્વત છે કે ત્યાં વૃક્ષો છે એટલે એની સુંદરતા અલગ છે એનું કામ અલગ છે અને ખિસકોલીનું કામ પેલા નટ ખાવાનું છે એટલે એ દરેકનો અલગ અલગ હોય છે જહાં કામ કરે તલવારી વહાં ક્યાં કરે સુઈ એટલે કે જે તલવારથી કામ કરવાનું હોય ત્યાં તલવારથી કરવું પડે અને જ્યાં સોયથી કામ હોય ત્યાં સોયથી કરવું પડે એટલે દરેકને મળેલું કામ મહત્ત્વનું છે એમ આપણે સમજવાનું છે કોઈનું કામ ઉતરતી કક્ષાનું છે કોઈ વ્યક્તિ કોઈ પ્રાણી ઉતરતી કક્ષાનો છે એમ માનીશું તો ક્યારે આપણે એને પ્રેમ કરી શકીશું નહીં એટલે રિયલાઇઝ વર્થ એન્ડ ગુડનેસ ડોટ ગુડનેસ એટલે સારાપણું હવે શું કહે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ જાતની માફી સ્વયં સન્માન મૂલ્યનો ખ્યાલ સારાપણું જેવી ફાઇલોને ક્લિક કરી નકલ કરવાનું કહે છે ક્યાં ક્લિક કરવાની છે સેલ્ફ એક્સેપ્ટન્સ પર ક્લિક કરીને માય હાર્ટ ડાયરેક્ટરીમાં એટલે કે પોતાના હૃદયમાં આ સ્થાપિત કરવાનું છે અને આ શાના માટે કરવાનું છે આપણે પ્રેમ પ્રસ્થાપિત કરવા માગીએ છીએ અને પ્રેમ પ્રસ્થાપિત કરતાં પહેલાં થોડીક લાગણીઓ દૂર કરવી પડશે અને થોડીક લાગણીઓ અથવા થોડીક ફાઇલ્સો ઉમેરવી પડશે એન્ડ ઓલ્સો સજેસ્ટ હર ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ESC અને એમ્પ્ટી રિસાયકલ બિન ખૂબ જ મસ્ત સારી વાત કરી છે અને સાથોસાથ સ્વયંની નિંદા અથવા જાતે ઘણા લોકો વિવેચક બની જતા હોય છે સામેની વ્યક્તિને જોવે તો ફક્ત એમાં એમને ભૂલો જ દેખાય છે જેમ એક્સરે હોય અને એની સામે આપણે હોય કંઈ મૂક્યું હોય તો સીધા એના અસ્થિપંજર હાડકા દેખાય એમ ઘણા લોકો કેવા હોય છે એટલા સારા વિવેચક હોય છે કે એમને સામેની વ્યક્તિની સારી બાબતો તો દેખાતી જ નથી સીધી જ ભૂલો દેખાય ઘણી વખત કંઈક સારું કામ કર્યું હોય તો પણ એમને એમાંથી પણ ભૂલો એમને મળી જ રહેતી હોય છે તો એ આપણે એ બંધ કરવાનું છે સેલ્ફ ક્રિટિક એટલે કે કોઈની નિંદા કરવી કે વિવેચક બનવાનું જરૂર આપણે છે નહીં હા શક્ય હોય તો આપણે એમને સમજાવી શકાય છે પણ થોડીક સમસ્યાઓ સાથે થોડીક ઉણપો સાથે સ્વીકાર તો કરવો પડશે નહીંતર પ્રેમ ઇન્સ્ટોલેશન પ્રેમ પ્રસ્થાપિત પ્રેમની વહેંચણીમાં ખરેખર આપણે સફળ થઈશું નહીં અને આગળ લેખક શું કહે છે અથવા CSR શું કહે છે કે એમ્પ્ટી રિસાયકલ બિન એટલે એકવાર શું છે કે આપણે તમને નોર્મલ આપણને ખબર હોય જે લોકો કમ્પ્યુટરના થોડાક જાણકાર હોય કે એકવાર ફાઇલ ડિલીટ કર્યા પછી એ રિસાયકલ બિનમાં જાય છે હવે ત્યાંથી જરૂર પડે તો તમે પાછી એને રિસ્ટોર કરી શકો છો એટલે કે જો એ રિસાયકલ બિનમાં હોય તો પાછી આવી શકે છે પણ CSR શું છે વધુ હોશિયાર છે એ શું કહે છે કે રિસાયકલ બિનને પણ ખાલી કરી નાખો જેથી એ લાગણીઓ ફરી રિસ્ટોર થવાના જે ચાન્સ છે શક્યતાઓ છે એ નહિવત બની જાય એટલે રિસાયકલ બિનને પણ ખાલી કરવાની વાત કરે છે એન્ડ ફાઇનલી સ્માઇલ MPG ઇઝ પ્લેઇંગ ઓન હર કમ્પ્યુટર અને છેવટે શું થાય છે જે તેણીની છે જે સ્ત્રી છે એ આ બધી પ્રક્રિયા કરે છે એટલે એના કમ્પ્યુટર સ્ક્રીન પર હવે નોર્મલ આપણે યાદ રાખીશું કે આ એક પ્રોગ્રામ અથવા જે તેણીનીએ ઇન્સ્ટોલ કર્યો અને એના કારણે એની કમ્પ્યુટર સ્ક્રીન પર હાસ્ય ચિત્ર દેખાઈ ગયું છે હવે એનો જો આપણે રૂપક લઈએ એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો કંઈક આવો છે કે માણસે પોતાના હૃદયમાં રહેલી હીન ભાવનાઓ જ્યારે કાઢી અને સારી લાગણીઓને સ્થાપિત કરી ત્યારે એના ચહેરા પર હાસ્ય છલકાઈ રહ્યું છે એન્ડ ફાઇનલી સ્માઇલ MPG ઇઝ પ્લેઇંગ ઓન હર કમ્પ્યુટર એન્ડ warmth.com અને એના કારણે શું નવું નવું આવી રહ્યું છે જુઓ અને છેલ્લે હાસ્ય ચિત્ર કમ્પ્યુટર સ્ક્રીન પર આવે છે સાથોસાથ હોમ્પ પીસ એટલે શાંતિ EXE અને contentment.com આર કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર હર્ટ અને શું થાય છે સંતોષ હૃદય પર નકલ કરવા લાગે છે નોર્મલ આપણે કીધું એ પ્રમાણે જે જૂની લાગણીઓ છે એને જ્યારે દૂર કરવામાં આવી અને નવી લાગણીઓ નવી ફાઇલ્સને ઇન્સ્ટોલેશન થયું ત્યારે
હૂંફ, શાંતિ અને સંતોષ મળવા લાગ્યો. ઘણી વખત શું થાય છે કે સામેની વ્યક્તિ તરફથી આપણે એટલી બધી અપેક્ષાઓ રાખીએ કે એની નાની મોટી ભૂલો પણ આપણને આપણાથી સહન થાય નહીં, એટલે આપણને એની એના કામથી સંતોષ થાય નહીં, આપણામાં અજંપો રહે એટલે કે આપણને શાંતિ હોય નહીં, આપણે હંમેશા હૂંફ માટે પણ ટળવળતા રહીએ. તો આ બધું દૂર થશે, આ બધી વસ્તુ આપણને જો મળશે, હૂંફ, શાંતિ અને સંતોષ, એ કઈ રીતે ખરેખર મળશે? પ્રેમ પ્રસ્થાપિત કરવાથી. અને પ્રેમ આપણે આગળ જોઈએ પ્રમાણે એક્સટર્નલ કમ્પોનન્ટ પર છે. તમે તમારી જાતને પ્રેમ કરો એટલે કંઈ બધા તમને પ્રેમ કરે એવું હોતું નથી. તમારે શું કરવાનું છે? અન્યને પ્રેમ કરવાનો છે. અને જ્યારે તમે અન્યને પ્રેમ કરશો ત્યારે એના બદલામાં તમને પ્રેમ મળશે. એટલે પ્રેમ આપો અને પ્રેમ પરત મેળવો. આનો મતલબ શું છે? હવે જૂના પ્રોગ્રામ પર નવા પ્રોગ્રામ નકલ કરી રહ્યા છે અને જેના કારણે હીન લાગણીઓ જે પ્રવર્તી રહી છે દૂર થઈ રહી છે અને ઉચ્ચ લાગણીઓ પ્રસ્થાપિત થઈ રહી છે. એટ લાસ્ટ લવ પ્રોગ્રામ ઇઝ ફાઇનલી સક્સેસફુલી ઇન્સ્ટોલ્ડ. અને આ રીતે જેમ પહેલાં આપણે જોયું કે સ્માઇલ એમપીજી આવ્યું એટલે કે કમ્પ્યુટર સ્ક્રીન પર હાસ્યનો ચહેરો આવ્યો, એમ જે તે વ્યક્તિ એટલે કે અહીંયા ગ્રાહક એટલે કે સ્ત્રીના ચહેરા પર હાસ્ય આવી ગયું, એનો મતલબ કે પ્રેમ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે એન્ડ વર્કિંગ પ્રોપરલી અને સારી રીતે કામ કરી રહ્યો છે. ધ CSR ઓલ્સો સેઝ લવ ઇઝ ફ્રીવેર. આ ટ્રુ એન્ડ ફોલ્સમાં ખાસ પૂછાઈ શકે છે. લવ ઇઝ ફ્રીવેર ના બદલે લવ ઇઝ માલવેર, એટલે કે એમાં વાયરસ યુક્ત છે. તો આપણે યાદ રાખીશું લવ ઇઝ ફ્રીવેર. ફ્રીવેરનો મતલબ શું છે? નિઃશુલ્ક છે. નીચે ગુજરાતીમાં આપણે જોઈ લઈશું. પ્લીઝ શેર યોર લવ વિથ અધર્સ એન્ડ યુ વિલ ગેટ લવ ઇન રિટર્ન. જોઈએ ગુજરાતી. છેવટે પ્રેમ પ્રોગ્રામ સફળતાપૂર્વક પ્રસ્થાપિત થઈ વ્યવસ્થિત કામ કરી રહ્યો છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે પ્રેમ કેવો છે? નિઃશુલ્ક છે, એટલે પ્રેમ માટે કોઈ ખર્ચા કરવાની જરૂર પડતી નથી. મહેરબાની કરી તમારો પ્રેમ બીજાને આપો અને બદલામાં પ્રેમ પ્રાપ્ત કરો, એટલે કે સૌને પ્રેમની વહેંચણી કરો. હવે પાઠ નોર્મલ આપણને ખબર છે કે વિશ્વમાં તો કેટલા બધા પાઠ છે, કેટલું બધું કન્ટેન્ટ છે, તો કેમ આ પાઠ ધોરણ 12માં વિદ્યાર્થીઓને, જેમાં આપણે એમ કહી શકીએ કે 10 જ યુનિટમાં આને સ્થાન મળ્યું, તો એવું તો શું છે? તો એનું મોરલ કંઈક હોવું જોઈએ, કંઈક એવું હોવું જોઈએ કે જે વિદ્યાર્થીઓ સમજે. તો એ મોરલ ઉપદેશ કે નીતિ શું છે? તો ધીસ રીડ સેઝ ટુ ડિલીટ સમ ઓફ ધ લો ફિલિંગ, જેને આપણે નીચી કક્ષાની, હીન કક્ષાની લાગણીઓ કહીએ એને દૂર કરવાની વાત કરી છે, એન્ડ ઇન્સ્ટોલ હાઈ ફિલિંગ્સ, અને ઉચ્ચ કક્ષાની લાગણીઓને પ્રસ્થાપિત કરવાની વાત કરી છે. ઇન ઓર્ડર ટુ ક્રિએટ અ હેલ્ધી એન્ડ લિવેબલ સોસાયટી. જુઓ, ખૂબ જ સારી વાત કરી છે કે આપણે જો તંદુરસ્ત અને રહેવાલાયક સમાજનું જો નિર્માણ કરવા માગતા હોઈએ, તો આપણે નીચલી કક્ષાની, હીન કક્ષાની કે ઉતરતી કક્ષાની લાગણીઓને દૂર કરવી જ પડશે. જોઈએ ગુજરાતી. પાઠ આપણા સૌમાં રહેલ કેટલીક હીન ભાવનાઓને દૂર કરવાનું અને ઉચ્ચ ભાવનાઓને પ્રસ્થાપિત કરવા કહે છે, જેથી શ્રેષ્ઠ અને રહેવાલાયક માનવ સમાજનું નિર્માણ. થેન્ક યુ. આમ તો આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે પાઠ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે. અને નોર્મલ છે કે 12માના વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાલક્ષી તૈયારી કરતા હોય છે ત્યારે એ પાઠના જે તે શબ્દોને સમજે છે. ખરેખર જે એમાંથી શીખવાલાયક છે એને ઘણી વખતે શિક્ષકો પણ ચૂકી જાય છે, વિદ્યાર્થીઓ પણ સમજતા નથી, અને એના કારણે આ પાઠ થોડો બોરિંગ લાગે છે, કંટાળાજનક છે. ખરેખર એવું કશું છે નહીં. હા, એમાં એવું બને કે થોડીક જો સ્ટોરી હોત કે કંઈક વાર્તા મૂકી હોત કે કંઈક અલગ રીતે હોત તો થોડુંક વધારે ખબર પડત, પણ છતાંય પાઠ જે છે એ ખૂબ જ શ્રેષ્ઠ છે અને આપણે તો એમાંથી શીખવાનો પ્રયત્ન કરવાનો છે. પાઠ ખૂબ જ સારો છે અને એમાંથી મળતો બોધ, ઉપદેશ કે મોરલ કે નીતિ તો એનાથી પણ શ્રેષ્ઠ છે. એટલે તમામ વિદ્યાર્થી મિત્રો, ફક્ત પરીક્ષાલક્ષી નહીં પરંતુ ફરી ક્યારેક આખા જીવનમાં આ પ્રેમની લાગણીને ફેલાવવાનો પ્રયત્ન કરવાનો છે. એ માટે જેમ લેખક અથવા CSR કહે છે કે જૂની હીન લાગણીઓ દૂર કરો, એ સલાહને આપણે સમજીશું તો ક્યારેય કોઈ સમસ્યા જીવનમાં આવશે નહીં. આ પ્રકારના પાઠને અથવા આ પ્રકારના વિડીયોને જોવા માટે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો.
આ ચેનલ પર અંગ્રેજીની સાથે સાથે સંસ્કૃતના પણ કેટલાક વિડીયો આવશે ધોરણ 12ના, એટલે તમે ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો. અને કોઈક સમસ્યા હોય, તમે કંઈક વધારે જાણવા માગતા હોય તો ચોક્કસ કોમેન્ટમાં એ વસ્તુ મૂકશો તો હું એમાં સુધારો કરીશ અને ફરી વિડીયો બનાવીશ. ખૂબ ખૂબ આભાર.